પ્રિય મિત્ર બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં જે પુસ્તકનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એટલે કે ન્યાયાધીશોનું પુસ્તક એ પુસ્તકનો અભ્યાસ કરતા કરતા આજે આપણે એના સત્તરમાં અધ્યાયમાં આવી પહોંચ્યા છીએ મિત્ર આજના આ સ્થવન કાર્યક્રમમાં આપણે જે ન્યાયાધીશોનું પુસ્તક છે એના સત્તરમાં અધ્યાયનો અભ્યાસ કરીશું અને એ પછી અઢારમા અધ્યાયને પણ જોઈશું તમે જોશો મિત્ર તો સત્તરમાં અધ્યાયમાં કુલતેર કલમો છે અને અઢારમા અધ્યાયમાં એકત્રીસ કલમો છે હવે તમે જોશો ને મિત્ર તો પુસ્તકના અને ન્યાયાધીશો અધ્યાયમાં ધાર્મિક નિંદા અને મંદિર જોવા મળે છે સત્તર થી એકવીસ અધ્યાયોમાં આ પુસ્તકના આરંભમાં દર્શાવેલ ઇતિહાસની ફિલસુફી જોવા મળે છે આપણે મિત્ર ન્યાયાધીશોના પુસ્તકમાં ઇતિહાસનું આ ચક્ર ગોળ ગોળ ફરતું જોયું છે ચક્રનો આરંભ ઇઝરાયેલી લોકો આશીર્વાદની પરિસ્થિતિમાં હોય છે ત્યાંથી શરૂ થાય છે એ લોકો ઈશ્વરની સેવા કરે છે પછી એ લોકો ઈશ્વરનો ત્યાગ કરીને દુષ્ટતા કરે છે એ લોકો પોતાને માર્ગે આગળ વધે છે એ પછી તેમને ગુલામીમાં ધકેલી દેવામાં આવે છે ગુલામી અને દમનના દોર નીચે તેઓ છુટકારા માટે ઈશ્વરને પોકાર કરે છે અને એ પછી તેઓ ઈશ્વર ગમ વળીને પશ્ચાતાપ કરે છે ઈશ્વર તેમને છોડાવવા માટે ન્યાયાધીશો ઊભા કરે છે આ પછી ઈઝરાયેલી લોકો આશીર્વાદની પરિસ્થિતિમાં પાછા પ્રવેશ કરે છે અને ઈશ્વરની સેવા કરે છે જ્યારે એ લોકો વ્યવસ્થિત થાય છે ત્યારે ફરીથી એ લોકો પાપમાં સરકી જઈને ઈશ્વરનો ત્યાગ કરે છે ન્યાયાધીશોના સમયગાળા દરમિયાન ઈઝરાયેલી લોકોએ મિત્ર સાત સાત વખત ઈશ્વરનો ત્યાગ કર્યો હતો આ ચક્ર મિત્ર આપણને ઇતિહાસની ફિલસુફી બતાવે છે દરેક કુટુંબ અને દરેક રાષ્ટ્ર એ જ ચક્રને અનુસરે છે સૌ પ્રથમ આવે છે ધર્મ ત્યાગ એ પછી નૈતિક અધપતન થાય છે અને જે ત્રીજું સ્તર છે એ રાષ્ટ્રીય અંધાધંધીમાં પરિણમે છે પતન મનુષ્યનો ધર્મ ત્યાગથી શરૂ થાય છે જે કરકુટુંબમાં પછી પ્રવેશે છે એને રાષ્ટ્રમાં પથરાઈ જાય છે ન્યાયાધીશોના સત્તરમાં અને અઢારમાં અધ્યાયમાં દાનના કુળમાં ઈશ્વરના ત્યાગનો આરંભ થયો કારણ કે એ લોકો પોતાના વિસ્તારની સીમાઓ વિસ્તૃત કરવા માંગતા હતા ફરીથી એ લોકો મૂર્તિ પૂજામાં સરકી ગયા એ બધાનું મૂળ મીખાના ઘરમાં અને મીખાને બગાડનાર એની માતામાં હતું મિત્ર મિખાહે બનાવેલી મૂર્તિના પુરોહિત તરીકે જે લેવીને નોકરી પર રાખ્યો હતો તેણે પોતાની સ્વાર્થી યોજના પ્રમાણે દાનના કુળને આગળ વધવા માટે સલાહ આપી તમે મિત્ર મારી સાથે સાથે ન્યાયાધીશોના પુસ્તકના સત્રમાં અધ્યાયની પ્રથમ બે કલમો જોશો અહીં લખવામાં આવી છે એફ્રાઈમના પહાડી મુલકનો મિખા નામે એક પુરુષ હતો તેણે પોતાની માને કહ્યું જે અગિયારસો રૂપિયા તારી પાસેથી ચોરી લેવામાં આવ્યા હતા અને જેને લીધે તે શાપ દીધો હતો ને વળી મને પણ કંઈ સંભળાવ્યું હતું તે રૂપિયા મારી પાસે છે તે મેં લીધા હતા તેની માએ કહ્યું મારા દીકરા પર હોવાનો આશીર્વાદ આવો તમે જુઓ મિત્ર મીખા એક બગડી ગયેલા દીકરાનું ઉદાહરણ છે મીખા જાણતો હતો કે તેની માતા અમુક પૈસાની બચત કરતી હતી અને એટલે એણે એ પૈસા ચોરી લેવાનો નિર્ણય કરો પૈસા કોણે ચોરી લીધા છે એ જાણતી ન હોવાને લીધે એની માતાએ ચોરને શાપ આપ્યો અને એટલે મિખાએ કબૂલ કર્યું કે ચોર તો હું પોતે જ છું પણ તમે જુઓ એની માતાએ એને ચોરી માટે શિક્ષા કરવાને બદલે એની પીઠ થાબડી કલમમાં છે જ્યારે તેણે તે રૂપિયા પોતાની માને પાછા આપ્યા ત્યારે તેની માએ કહ્યું કે એક કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ બનાવવાને મેં મારા હાથથી મારા દીકરાની ખાતર તે રૂપિયા યહોવાને અર્પણ કર્યા હતા માટે હવે હું તને તે પાછા આપીશ મિખાએ જ્યારે ચોરેલા પૈસા પોતાની માતાને પાછા આપ્યા ત્યારે તેની માતાએ તેને કહ્યું કે એને તો આ પૈસા ઈશ્વર માટે બચાવ્યા હતા તમે જુઓ મિત્ર આ લોકો મૂર્તિ પૂજા તરફ વળી ગયા હતા એની માતાએ એ પૈસા મિખાના હાથમાં મૂકી દીધા આજે ઘણા બધા વિશ્વાસીઓ એ જ રીતે વિશ્વાસી જીવનમાં ઢચુપચું હોય છે મિખાની માતાએ એ પૈસા ઈશ્વર માટે અલગ ફાળવ્યા હતા પરંતુ એ પૈસાનો ઉપયોગ તમે જુઓ મૂર્તિઓ બનાવવા માટે એ લોકો કરે છે ઘણા સેવકો મિત્ર ઈશ્વરના સેવા કાર્ય માટે લોકો પાસેથી નાણાંનું દાન સ્વીકારતા હોય છે પરંતુ કેટલાક સેવકો જે રીતે ઈશ્વરના નાણાનો વ્યય કરે છે ને ત્યારે જોકે એ લોકો એમ કહેતા હોય છે કે આ નાણાં ઈશ્વરને સમર્પિત કરવામાં આવ્યા છે ત્યારે ખરેખર તો મોજ મજાના દેવને માન આપવા માટે એનો ઉપયોગ એ લોકો કરતા હોય છે પાંચમી અને છઠ્ઠી કલમ જુઓ ન્યાયાધીશોનું પુસ્તક સત્તરમો અધ્યાય મિખાને ત્યાં એક દેવસ્થાન હતું તેણે એફોદ તથા તરાફીમ બનાવ્યા અને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેનો પુરોહિત બનાવ્યો તે વખતે ઇઝરાયલમાં રાજા નહોતો પ્રત્યેક માણસ પોત પોતાની નજરમાં જે સારું લાગતું તે કરતો મીખા પાસે દેવોનો એક ઓરડો હતો મિખાની માતાએ મૂર્તિઓ માટે સોનું આપ્યું અને મીખાએ

આવીને વસેલો હતો તે માણસ જ્યાં જગા મળે ત્યાં વસવા સારું તે નગરમાંથી એટલે બેથલેમ યહુદામાંથી ચાલી નીકળ્યો અને મુસાફરી કરતો કરતો તે અફરાઈમના પહાડી મુલકોમાં મીખાને ઘેર આવી પહોંચ્યો મીખાએ તેને પછી તું ક્યાંથી આવે છે તેણે તેને કહ્યું કે હું યહુદા બેથલેમનો એક લેવી છું ને જ્યાં કંઈ મને જગા મળે ત્યાં રહેવા સારું હું જાઉં છું મીખાએ તેને કહ્યું મારી સાથે રહે ને મારો બાપ તથા પુરોહિત થા હું તને વર્ષે દસ રૂપિયા એક જોડ લુગડા તથા ખાવાનું આપીશ તેથી તે લેવી તેને ત્યાં રહ્યો મીખાએ પોતાના દીકરાને પુરોહિત બનાવ્યો હતો અને એટલે એ થોડોક ચિંતિત બની ગયો હશે એટલે જ્યારે એક ફરતો ઉપદેશક ત્યાં આવી ગયો ત્યારે મીખાએ તેને પુરોહિત તરીકે નોકરી પર રોકી લીધો અને આ લેવી પુરોહિત બની ગયો અને મૂર્તિઓ ભરેલા ઘરની અંદર એ રહેવા લાગ્યો અગિયારથી તેર કલમોમાં લખ્યું છે તે લેવી તે માણસની સાથે રહેવાને રાજી હતો અને તે જુવાનને તે પોતાના પુત્ર સમાન ગણતો હતો મીખાએ તે લેવીની પ્રતિષ્ઠા કરી ને તે જુવાન તેનો પુરોહિત થઈને મીખાના ઘરમાં રહ્યો ત્યારે મીખાએ કહ્યું કે હવે હું જાણું છું કે એક લેવી મારો પુરોહિત છે એ જોઈને યહોવા મારું કલ્યાણ કરશે ઇઝરાયેલી લોકોનું જે સ્તરે આધ્યાત્મિક અધ પતન થયું હતું એ નીચલામાં નીચલા સ્તરને મિત્ર આ અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ આ મિખા એવું વિચારે છે કે પુરોહિત તરીકે એની પાસે એક લેવી છે ને એટલે એની બધી જરૂરિયાતો પૂરી થઈ ગઈ આ પ્રકારની વિચારસરણી કેટલી બધી દુઃખદ છે મિત્ર કેટલી બધી દુઃખદ છે મિખાએ એમ છતાં પોતાના પર ઈશ્વરના આશીર્વાદોની અપેક્ષા રાખી માનવ સમાજમાં આજે આવા કેટલા બધા લોકો છે ખેર આપણે હવે મિત્ર ન્યાયાધીશોના પુસ્તકના અઢારમાં અધ્યાયને જોઈએ દાનના કુળને સશક્ત પલિસ્તીઓનો વિસ્તાર આપવામાં આવ્યો હતો દાનના લોકોએ વિચાર્યું કે રહેવા માટે એમને વધારે જગ્યાની જરૂર છે હવે આપણે જોવું એમ ઇઝરાયેલી પ્રજામાં કોઈ રાજા નહોતો અને સમય એ સદંતર અંધાધૂંધીનો હતો ઇઝરાયેલી લોકોનો કોઈ નેતા નહોતો પહેલી કલમ જુઓ ન્યાયાધીશો પુસ્તક અઢારમા અધ્યાય પહેલી કલમ એ સમયે ઈઝરાયલમાં કોઈ રાજા નહોતો એ જ વખતે દાનિયોનું કુળ પોતાને રહેવાને માટે વતન શોધતું હતું કેમ કે તે વખત લગી ઇઝરાયલના કુળોમાં તેઓને વતનનો હિસ્સો મળ્યો નહોતો જોઈ ગયા હતા કે યાકુબના એક પણ કુળે તેમને આપવામાં આવેલી પૂરેપૂરી ભૂમિ ઉપર કબજો કર્યો નહોતો ઉત્તર દિશામાં દાનના કુળના માટે આ હકીકત બિલકુલ સાચી હતી દાનના લોકોની સમસ્યા બહુ જ મોટી હતી અને પરિસ્થિતિ એટલી બધી વિકટ હતી કે એ લોકો પર્વતોમાં રહેવા લાગ્યા હતા બીજી કલમમાં લખ્યું છે તેથી દાન પુત્રોએ પોતાના કુટુંબના સર્વ માણસોમાંથી પાંચ પુરુષોને સોરહ તથા એશતાઓથી દેશની બાતમી કાઢવા તથા તપાસ કરવા સારું મોકલ્યા તેઓએ તેઓને કહ્યું કે જઈને દેશની તપાસ કરો અને તેઓએ એફ્રાઇમના પહાડી મુલકમાં મીખાને ઘેર આવીને ત્યાં ઉતારો કર્યો આ લોકો બહાર જઈને તપાસ કરવા માગતા હતા કે દાનનું કુળ કઈ રીતે પોતાની સરહદો વિસ્તારી શકે એમની મુસાફરી દરમિયાન આપણે વાંચ્યું એ પ્રમાણે એ લોકો મીખાના ઘેર આવી પહોંચે છે ત્રીજીને ચોથી કલમ જુઓ તેઓ મીખાના ઘરની નજીક આવ્યા ત્યારે તેઓએ પેલા જુવાન લેવીનો સાથ ઓળખ્યો અને તેઓ પાછા ફરીને ત્યાં ગયા અને તેને પૂછ્યું કે તને અહીં કોણ લઈ આવ્યું તું અહીં શું કરે છે અહીં તને શું મળે છે તેણે તેઓને કહ્યું કે મીખાએ મારે માટે ફલાણું ફલાણું કર્યું છે ને તેણે મને પગારથી રાખ્યો છે ને હું તેનો પુરોહિત થયો છું આ લેવી પગારીદાર પુરોહિત કરતા વધારે કશું જ નહોતો આ લેવી સમાધાનકારી વલણ અપનાવે છે ઇઝરાયેલી પ્રજામાં મિત્ર આ સમયગાળો સમાધાનનો ભ્રષ્ટાચારનો અને અંધાધૂંધીનો છે જે કોઈ પણ સમયે થતા ઈશ્વરના ત્યાગની નિશાની છે જે વ્યક્તિ સમાધાનકારી વલણ અપનાવે છે ભ્રષ્ટાચાર કરે છે અને પોતાના જીવનમાં પોતાના કુટુંબમાં અને સમાજમાં અંધાધૂંધી ફેલાવે છે તેને બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો તરફ વળવાનું મન જ થતું નથી મિત્ર એ કદી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાનો વિચાર કરતો નથી આગળ પાંચમી અને છઠ્ઠી કલમો આપણે જોઈએ તો અહીં લખવામાં આવ્યું છે તેઓએ તેને કહ્યું કે કૃપા કરીને દેવની સલાહ પૂછ જેથી અમે જાણીએ કે જે રસ્તે અમે જઈએ છીએ તે ફતેહમંદ નીવડશે કે નહીં પુરોહિતે તેઓને કહ્યું કે શાંતિથી ચાલ્યા જાઓ જે રસ્તે તમે જાઓ છો તે યહોવાની સન્મુખ છે લોકોને જે સાંભળવું ગમે ને એવી જ મીઠી વાતો કરનાર પગારીદાર ઉપદેશકનું આ ચિત્ર છે મિત્ર પાંચ લોકો એમ વિચારીને વિદાય થયા કે તેમને લેવી પુરોહિતે જે કહ્યું હતું એ બહુ જ સરસ હતું નવથી થી અગિયાર કલમો જુઓ શું કહે છે તેઓએ કહ્યું ઉઠો ને આપણે તેમના પર ચઢાઈ કરીએ કેમ કે અમે તે દેશ જોયો છે તે ઘણો સારો છે તમે કેમ સુસ્ત બેસી રહ્યા છો ત્યાં જઈને દેશનો કબજો કરી લેવામાં આળસ ના કરો તમે જશો ત્યારે લોકો નિશ્ચિંતપણે રહેતા જોવામાં આવશે તે દેશ વિશાળ છે કેમ કે દેવે તે તમારા હાથમાં સોંપી દીધો છે પૃથ્વી પરની કોઈ પણ વસ્તુની ખોટ ન પડે એવું તે સ્થળ છે પછી સોરા તથા અષ્ઠા올 થી દાનના કુળના 600 માણસ શસ્ત્ર સજીને ત્યાંથી ચાલી નીકળ્યા હવે જાસૂસો સારો એવાલ લઈને પાછા ફર્યા કે દાનના કુળે લાઇશનગરનો વિસ્તાર કબજે કરી લેવો જોઈએ અને એ કારણથી શું બને છે 600 જુવાનોનું સૈન્ય ભેગું કરવામાં આવે છે અને એ લોકો પોતાના ઘર વખરી અને પરિવારો લઈને ચાલી નીકળે છે લાઇશનગરના રસ્તે આગળ વધતા એ લોકો મીખાના ઘેર આવીને તેની મૂર્તિઓ અને તેના પૂરોહિતને તેની પાસેથી પડાવી લે છે અને આ પછી દાનના કુળના લોકો કબજો કરીને એને બાંધે છે અને એમાં વસવાટ કરવા લાગે છે અને પછી એ શહેરને દાન એવું નામ એ લોકો આપે છે હવે તમે સિદ્ધિ મારી સાથે ત્રીસમી અને એકત્રીસમી કલમો જુઓ મિત્ર ન્યાયાધીશો નું પુસ્તક અઢારમો અધ્યાય ત્રીસ એકત્રીસ કલમો અને દાન પુત્રોએ પોતાને માટે તે કોરેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને દેશની ગુલામગીરીના દિવસ સુધી દીકરા દીકરો તથા તેના પુત્રો પુરોહિત હતા દેવનું ઘર શિલોમાં રહ્યું તે બધો વખત તેઓએ પોતાને સારું મીખાની બનાવેલી કોરેલી મૂર્તિની સ્થાપના કાયમ રાખી કેટલી ભયંકર કેટલી ભયંકર વાત મિત્ર અહીં ઈશ્વરના ત્યાગનું સચોટ ચિત્ર જોઈ શકાય છે આ યોનાથાન કોણ હતું મિત્ર જરા વિચાર કરો યોનાથાન એ પૌત્ર હતો તમે જુઓ આ લોકો ઈશ્વરથી કેટલે દૂર ચાલ્યા ગયા છે ઈશ્વર વિશે શું કહ્યું હતું નિર્ગમનનું પુસ્તક વીસમો અધ્યાય ત્રીજી અને ચોથી કલમ આ મૂસા દ્વારા ઈશ્વરે કેટલી અદભુત આજ્ઞાઓ આપી હતી ઇઝરાયેલી પ્રજાને ત્રીજી અને ચોથી કલમ નિર્ગમન નું પુસ્તક વિસ્મો અધ્યાય ઈશ્વર કહે છે કે મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય ચોથી કલમમાં તો કે છે કે તું તારે સારું કોઈ કોઈ મૂર્તિ ન કર ઉપર આકાશ માં કે નીચે મૂસાનો જ પૌત્ર મૂસાનો પોતાનો પૌત્ર પોતે મૂર્તિઓનો પુરોહિત બને છે કેટલી બધી દુખદવાદ મિત્ર કેટલી બધી દુખદવાદ મારા મિત્ર ઈશ્વરનો ત્યાગ કરવો એ અત્યંત ખતરનાક બાબત છે કોઈ પણ પ્રજા સત્ય સનાતન ઈશ્વરનો ત્યાગ કરવાથી મુશ્કેલીમાં જ મુકાઈ જાય ઇઝરાયેલી પ્રજામાં એવું જ બન્યું કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પરિવારમાં સાચા ઈશ્વરના ત્યાગથી એવા જ પરિણામો આવે છે મિત્ર મારી સાથે સાથે ગલાતી લોકોને લખેલા પત્રના પાંચમા અધ્યાયની ઓગણીસ થી એકવીસ કલમો જુઓ ત્યાં શું લખ્યું છે માનવી સ્વભાવના કાર્યો તદ્દન સ્પષ્ટ છે વ્યભિચાર અશુદ્ધતા મોજ શોખ મૂર્તિ પૂજા ભૂત વિદ્યા ઈર્ષા ક્રોધ સ્વાર્થ જૂથબંધી પક્ષા પક્ષી દેખાય દારૂડિયાપણું અને ભોગવિલાસ અને એવા બીજા કાર્યો જે મેં પહેલા ચેતવણી આપી હતી તેમ હમણાં પણ આપું છું જેવો આવા કૃત્ય કરે છે તેવો ઈશ્વરના રાજનો વારસો કદી મેળવ્ય છે નહીં મિત્ર શુભ સંદેશ શું તમારા માટે દુર્ગંધ રૂપ છે કે પછી ઉદ્ધાર પામતા માણસ તરીકે એ સુગંધ રૂપ છે વિચાર કરજો મિત્ર મારા પ્રશ્ન ઉપર